गुजरात विधानसभाना अध्यक्ष शंकरभाई चौधरीनी अध्यक्षतामां थरात खाते तालुका कक्षाना रवि कृषि महोत्सव 2023 नो शुभारंभ करवामां आव्यो। कृषि खेडूत कल्याण अने सहकार विभाग द्वारा समग्र राज्यनी साथे बनासकांठा जिल्लामां 24 अने 25 नवेम्बर 2 दिवसीय रवि कृषि महोत्सव 2023 नुं आयोजन करवामां आव्युं छे, जे अंतर्गत जिल्लामां 14 तालुका मथके तालुका कक्षाना रवि कृषि मेळानो शुभारंभ थयो छे। गुजरात विधानसभाना अध्यक्ष अने धारासभ्य शंकरभाई चौधरीनी अध्यक्षतामां थराद गायत्री विद्यालय खाते तालुका कक्षाना रवि कृषि महोत्सव 2023 नो दीप प्रागट्य करी शुभारंभ करवामां आव्यो हतो। आ प्रसंगे प्रेरणा तीर्थ पिराणा खाते मुख्यमंत्री भूपेन्द्रभाई पटेलना अध्यक्ष स्थाने योजायेल राज्य कक्षाना रवि कृषि मेळानुं जीवंत प्रसारण निहाळवामां आव्युं हतुं। थरात खाते आयोजित रवि कृषि मेळामां उपस्थित गुजरात विधानसभाना अध्यक्ष अने थरादना धारासभ्य शंकरभाई चौधरीए प्रासंगिक ઉદબોધન કરતા જણાવ્યું કે ખેતી આપણા લોહીમાં વણાયેલી છે, ઋષિ કૃષિની આપણી પરંપરા છે, 1-2 હજાર વર્ષોની ખેતીનો ઇતિહાસ છે, એટલે આપણે જીનેટિકલની ખેતી સાથે સંકળાયેલા છીએ। માનવતાને બચાવવાનું કામ ખેતીએ કર્યું છે। ખેતીમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીને કારણે જે બદલાવ આવ્યો છે એ બદલાવ ખેડૂતોના જીવનમાં પણ જોવા મળ્યો છે। ખેડૂતોના પોશાક રહેણીકરણી અને જીવનધોરણમાં બદલાવ આવ્યો છે, તો કૃષિ ક્ષેત્રે વાહનો, દૂરસંચાર, વીજળી, પાણી વિતરણ, સિંચાઈ સહિત દરેક તબક્કે ક્રાંતિ સર્જાઈ છે, જેનો લાભ ખેડૂતોને મળ્યો છે। આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર HJ જિંદાલે ખેડૂતોને જીવામૃત બનાવવાની રીત સમજાવી હતી। દાંતીવાડા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને સફળ વાર્તાઓ રજૂ કરી હતી। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, થરાદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, આગેવાન રૂપસિંહ પટેલ, ભીમજીભાઈ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી MM પ્રજાપતિ, ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા।